Hello dear friends, once again welcome to Angel English Academy. English MCQs shortcut video series માં આજનો આપણો ટોપિક છે કે આખા વર્ગનો સમૂહનો પ્રતિનિધિત્વ કરતો શબ્દ મેન કે વુમન છે એ હોય ત્યારે એની આગળ આર્ટિકલ કયો લાગે કે ન લાગે એક આ સિવાય અન્ય એવા કયા કયા શબ્દો છે કે જેની આગળ આર્ટિકલ એ એન નો કે ધ નો ઉપયોગ નથી થતો સામાન્ય રીતે જનરલાઇઝેશન તરીકે વપરાણું હોય ત્યારે રાઈટ સ્પેશિયલાઇઝેશનમાં વપરાણું હોય તો નિયમ મુજબ એ એન ધ લાગતું હોય વધારે વિગત ખ્યાલ આવશે આપણે એમસીક્યુ જોતા જઈએ તો જેમ કે એમસીક્યુ નંબર વન પ્રશ્ન નંબર વન ખાલી જગ્યા મેન ઇઝ મોર્ટલ માણસ નાશવંત છે માણસ એટલે એમાં પુરુષ સ્ત્રી બંને આવી ગયા રાઈટ તો હવે આમ જોવા જાઓ તો આપણે એક વસ્તુ એવું શીખ્યા છીએ કે જ્યારે સમૂહની વાત થતી હોય ને એકવચનનો શબ્દ હોય તો ધ લાગે જેમ કે ધ ડોગ ઇઝ એ ફેથફુલ એનિમલ પરંતુ આમાં કોઈ આર્ટિકલ લાગતો નથી એટલે કે નો આર્ટિકલ મેન ઇઝ મોર્ટલ માણસ નાશવંત છે પરંતુ એની સામે બીજું વાક્ય જુઓ કે વી સો ખાલી જગ્યા મેન નિયર અ ટ્રી અમે વૃક્ષ પાસે એક માણસને જોયું તો આ પ્રકારનું જ્યારે વાક્ય લેવા જશો તો એમાં નિયમ મુજબ જે આર્ટિકલ લાગતો હશે એ લાગશે કારણ કે અહીંયા માણસ એટલે કોઈ એક માણસની અહીંયા વાત છે માણસનું જનરલાઇઝેશન નથી એટલે કે આપણે કે સમૂહદર્શક શબ્દ તરીકે એનો ઉપયોગ નથી થયો બે ત્રીજું વાક્ય ડુ યુ ઓલવેજ ટ્રાવેલ બાય ખાલી જગ્યા બસ તો અહીંયા પણ કોઈ આર્ટિકલ લાગતો નથી તો બીજા અન્ય બાય બસ બાય ટ્રેન બાય પ્લેન રાઈટ અથવા તો જે સ્થળો છે જેમ કે ગો ટુ હોસ્પિટલ સ્કૂલ કોલેજ રાઈટ એ જ્યારે રેગ્યુલર એનો યુઝ થતો હોય શબ્દનો નિયમિત ક્રિયા તરીકે જે હંમેશા આપણે જતા હોઈએ વિઝિટ કરતા હોય ત્યારે એની આગળ કોઈ આર્ટિકલ નથી લાગતો પરંતુ આવું સેન્ટેન્સ આવી જાય કે ધેર ઇઝ ખાલી જગ્યા બસ ઓન ધ રોડ રાઈટ રોડ ઉપર મતલબ એક બસ છે તો અહીંયા કોઈ પણ એક બસની વાત છે તો ત્યાં નિયમ મુજબ આર્ટિકલ એ લાગે છે એવી રીતે વાક્ય નંબર 5 અને 6 જોઈએ શી ગોઝ ટુ ખાલી જગ્યા સ્કૂલ ઇન ધ મોર્નિંગ તો ગોઝ ટુ અ સ્કૂલ ધ સ્કૂલ કે નો આર્ટિકલ તો આમાં પણ કોઈ આર્ટિકલ લાગતો નથી શી ગોઝ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ છઠ્ઠું વાક્ય વેર કેન આઈ ફાઇન્ડ ખાલી જગ્યા બસ ટ્રેન ટુ મોલ હવે અહીંયા રેગ્યુલર ટ્રાવેલિંગ માટેની કે વિઝિટ માટેની કે જેનો યુઝ કરીએ એ સંદર્ભમાં બસ કે ટ્રેન નથી ખાલી એવું પૂછ્યું છે કે મને મોલે જવા માટેની બસ કે ટ્રેન છે એ ક્યાં મળશે તો ત્યાં નિયમ મુજબ પાછો એ કે એન લાગે છે તો ઇનશોર્ટ કહેવાનો મતલબ એ છે કે જ્યારે આવી રીતે ગો બાય બસ ગો બાય ટ્રેન ગો રાઈટ અથવા તો ગો ટુ સ્કૂલ ગો ટુ હોસ્પિટલ રાઈટ ગો ટુ કોલેજ તો એમાં ક્યાંય કોઈ આર્ટિકલ વપરાતો નથી એવી જ રીતે મેન વુમનનું જનરલાઇઝેશન કરીને આપેલું હોય સમૂહદર્શક એટલે કે મેન ઇઝ મોર્ટલ એમાં બધા માણસો આવી ગયા બધા તેમ છતાં પણ ત્યાં કોઈ આર્ટિકલનો ઉપયોગ થતો નથી હવે આપણે એમ પૂછીએ કે ભાઈ આવું શા માટે તો મિત્રો વ્યાકરણ છે એ નિયમો તો પછી બન્યા હોય ભાષા પહેલાં બની હોય તો એ ભાષા જેમ પહેલેથી બોલાતી આવતી હોય અને રૂઢિ થઈ ગઈ હોય બોલવાની એ મુજબ ચાલ્યું આવતું હોય પછી એમાંથી નિયમો તારવ્યા હોય કે સામાન્ય રીતે આટલી આટલી જગ્યાએ આ પ્રકારના શબ્દોનો યુઝ થાય છે તો આપણે જો પરીક્ષાને ધ્યાનમાં લેવા જાઓ તો એક વાક્યમાં કેવું હોય તો આવી રીતે જ્યારે જનરલાઇઝેશન તરીકે હોય મતલબ કે
રેગ્યુલર યુઝ તરીકે અથવા તો સમૂહદર્શક શબ્દ તરીકે હોય મેન વુમન, તો એમાં ક્યાંય આર્ટિકલ નહીં લાગે, મેન ઇઝ મોટેલમાં નહીં લાગે. અમે એક માણસ જોઈએ તો લાગશે. એ જ રીતે ટ્રાવેલ બાય બસ, ટ્રાવેલ બાય પ્લેન, ટ્રાવેલ બાય ટ્રેન, એમાં પણ કોઈ આર્ટિકલ નહીં લાગે. પરંતુ એનું એક બસ માટે કે ધેર ઇઝ એ બસ, ધેર ઇઝ એ ટ્રેન, ધેર ઇઝ એ પ્લેન, ધેર ઇઝ અ સ્કૂલ, ધેર ઇઝ અ હોસ્પિટલ, ધેર ઇઝ એ કોલેજ, તો એવા સંદર્ભમાં પાછો એ લાગી શકે છે. ત્યારે એ જ્યારે એક તરીકે એનો ઉલ્લેખ હોય તો નિયમ મુજબ એ કે એન લાગે. મોટાભાગે તો એ જ હોવાનો ઉચ્ચાર હોય તો જ એન લાગશે. બહુ સિમ્પલ છે, આમાંના મોટાભાગના છે એ પરીક્ષામાંથી પૂછાયેલા છે. આવા પ્રકારના એમસીક્યુ આપણી બુકમાં 44 બુકમાં પણ છે. જોતા રહેશો, સ્ટડી કરતા રહેજો. ઓકે, અને મિત્રો વિડીયો ગમે લાઈક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી દેશો. ઓકે, થેન્ક્સ, હેવ અ ગુડ ડે.